शहर के वासना रोड समर्पण सोसाइटी में अशांत धारा समिति के स्थानिक रईसों द्वारा अशांत धारा भंग होने के बदल आज एक बैठक का आयोजन किया था। शहर के वासना रोड समर्पण सोसाइटी के रईसों द्वारा अशांत धारा समिति के तहत एक बैठक का आयोजन किया गया, जिसमें वडोदरा म्युनिसिपल कॉरपोरेशन द्वारा हाल ही में 10 दिनों पहले गलत तरीके से यानी कि झूठे दस्तावेज के आधार पर मुस्लिम से पारसी बनकर एक मिलकत को खरीदा गया था, जहां कॉरपोरेशन के जरिए इस बात का पर्दाफाश हुआ था, जिस कारण स्थानीय सोसायटी के लोगों में भारी आक्रोश फूट निकला है। वासना रोड समर्पण सोसायटी में अधिकतम हिन्दू लोगों की बस्ती है, जहां अब अन्य धर्म के नाम पर लघुमति कौम के लोगों द्वारा मिलकत की खरीदारी की जा रही है, वैसा स्थानिक लोगों का कहना है, जिसके तहत आज अशांत धारा कानून का प्रबल रूप से पालन करने के आशय से स्थानिक समर्पण सोसाइटी के रईसों द्वारा एक बैठक का आयोजन कर चर्चा विचारणा की गई थी। जी सर, आज रोज कहाँ पे मीटिंग रखी गई है? ये समर्पण सोसाइटी है, हूँ गुजराती में बात करीस। अपने आ समर्पण सोसाइटी है वासना रोड, अने अमे अहींयाना बधा हिंदू देव रहेवासी छे बधा। मोर देन 90% અહીંયા આગળ હિન્દુ અત્યારે રહે છે, 99% જેટલા। અમે આ 25 વર્ષથી અહીંયા આ રહીએ છીએ, આ સોસાયટી ફોર્મ થઈ ત્યારથી। એક એક કરીને મુસલમાનો અહીંયા આગળ આવ્યા છે અને હવે એ લોકો વધારે લોકોને ઘૂસાડી રહ્યા છે। અમે ઘણા વખતથી આ 91થી આ એક્ટ છે, અમે ડિસ્ટર્બ એરિયા એક્ટ 91થી હોવા છતાં એનો કોઈ ઇમ્પ્લિમેન્ટ થતું નથી। અમે ઘણીવાર રજૂઆત કરી છે દરેક ગવર્મેન્ટમાં, એમાં પણ એનો કોઈ રજૂઆત થતી ન, એટલે કોઈ એ લોકોને એક્શન લેતા નથી। એટલા માટે બધા એક એક કરીને અત્યારે ઘણા ઘૂસી જાય છે। અત્યારે હાલમાં હું જે વખતે પ્રેસિડેન્ટ હતો તે વખતે આ આપણે ફિરોઝભાઈ કોન્ટ્રાક્ટર કરીને હતા, એમને મેં જ રજા ચિઠ્ઠી પેલા અમારી NOC આપેલી, કેમ કે એમને અમને એ આપણે પારસી છે એવું જણાવીને કરેલું, પ્રૂફ આપીને કરેલું, અને એ પ્રૂફ પર અમે એમને NOC આપી હતી। એ કર્યા પછી એમને ઘણા વખત સુધી કશું કર્યું નહીં, અને હમણાં છેલ્લા વર્ષ હમણાં ખબર પડી કે એમને વર્ષ પહેલાં આ જગ્યા એમને કોઈ ફિરોઝભાઈ પટેલ કરીને જે મુસલમાન છે એમને એમને આપી વેચી દીધું છે, અને દસ્તાવેજ પણ થઈ ગયો છે, જેની જાણ નથી સોસાયટીને કરી, નથી NOC લીધી, નથી ગવર્મેન્ટમાં પ્રોપર ડોક્યુમેન્ટ્સ આપ્યા કે જેમાં ખબર પડે કે અમને પણ ખબર પડે કે ભાઈ એ શું કર્યું છે એમને। જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ થયું ત્યારે અમે તપાસ કરી, અમે RTI કરી, ત્યારે અમારી પાસે ડોક્યુમેન્ટ્સ આવ્યા કે એમને ખોટી રીતે આ રજૂઆત કર્યું છે, એમને પારસી તરીકે અમારી પાસે જગ્યા લીધી, એટલે એમનું NOC લીધું, અને એના પછી એમને મુસલમાન તરીકે એમને વેચી દીધું। આ કરતી વખતે ગવર્મેન્ટમાં આ જે બધા પ્રોટોકોલ્સ છે એ લોકોએ ફોલો કરવા જોઈએ, જેમ કે પોલીસનું વેરિફિકેશન છે કે મામલતદારનું છે, એ બધું કોઈ જગ્યાએ કોઈએ એક્શન લીધી નથી। અમને નવાઈ લાગે છે કે ડિસ્ટર્બ એરિયા એક્ટનો પર્પઝ શું છે, જો પંચકેસ બી નથી કરતા, NOC નથી લેતા, નથી પોલીસનું વેરિફિકેશન થતું, નથી સબ રજિસ્ટ્રાર કે તમે કોર્પોરેશનના એમાં એ બધા ઉલ્લંઘન કરેલા છે એ લોકોએ, અને અમારા આટલું રજૂઆત કર્યા પછી પણ એ લોકો એક્શન નથી લેતા। અમે હમણાં એ લોકોને ગવર્મેન્ટને રજૂઆત કરી અને એ લોકોની પાસે અમે એ કર્યું તો એ લોકોએ સ્ટે આપેલો છે, તે છતાં કામકાજ ચાલુ રાખ્યું છે। એ લોકોને કોઈ વાંધો નથી આવતો, ખબર નથી પડતી કે ગવર્મેન્ટ શાના માટે રાહ જુએ છે કે આ બધું થવા દે છે એમ। શું નામ આપનું? હું મિથિલ દવે।